ધાનેરા તાલુકો ડેપ્ટેરિયાના પરડામાં ધાનેરા તાલુકાના લવારા ગામમાં ડેપ્ટેરિયાના 6 કેસ નોંધાયા છે, જેમાં 2 બાળકો મોતને ભેટ્યા છે. ત્યારે 3 બાળકો સારવાર લઈ રહ્યા છે અને 1 બાળક સારવાર લઈ ઘરે પરત ફરેલ છે. જ્યારે બિલ મહેન્દ્રભાઈ જીવાભાઈ, બોગુ અરવિંદભાઈ નરસિંહભાઈ, બોગુ કમલેશભાઈ હાજાભાઈ આ 3 બાળકો હાલ પાલનપુર ખાતે સારવાર લઈ રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ ઘરે ઘરે જઈ ચેકઅપ કરે તેવી ગામ લોકો અને સરપંચશ્રી માંગણી કરી રહ્યા છે. જુઓ પ્રગતિ મીડિયા સાથે ધાનેરાથી પરવીન બોગુનો રિપોર્ટ. લવારા ગામમાં ડીપ્ટેરિયા રોગ લાગુ થયો છે, એમાં 2 બાળકો ઓફ થઈ ગયા અને હાલ 3 બાળકો હોસ્પિટલમાં ભરતી અને 1 બાળક આજ પણ હોસ્પિટલમાં ભરતી કરી. મારી ભત્રીજી હિનાબેન હસનભાઈ 10 દિવસ પહેલાં ઓફ થઈ ગઈ, જે ધોરણ 2માં અભ્યાસ કરતી હતી, જે હાલમાં શોકનો માલ છે અને એમને અમે હોસ્પિટલ લઈ ગયા, સારવાર કરાયો, તે છતાં પણ તે બચી નહીં. અત્યારે ઘરની આજે આજુબાજુ ઘરના છોકરાઓ છે તો શું એ લોકોને રોગની અસર છે? નહીં, અત્યારે આરોગ્ય કેન્દ્રને બધે સારવાર કરી છે, દવા ચાલુ છે, એમને ગોળીઓ આપી છે, અત્યારે સારું છે. પ્રાથમિક શાળામાં 750ની છોકરાની સંખ્યા છે, મા કાળી સ્કૂલમાં 100ની સંખ્યા છે. એમાં આ ડેપ્ટેરિયા જેવા રોગથી ગામ લોકોમાં એકદમ ભય ઊભો થઈ ગયો છે, એટલે છોકરાને શાળાએ મૂકવા માટે પણ ડરે છે. પરીક્ષા ચાલતી હોવાથી છોકરાને માંડ હજમાવીને, વાલીઓને હજમાવીને સ્કૂલે બોલાવીએ છીએ, તથા આરોગ્ય ખાતું અને સરકારશ્રી એની ઝડપીમાં ઝડપી એની તપાસ કરી અને યોગ્ય રસી અપાવે. તો આ અમારી જે લવારા પ્રાથમિક શાળામાંથી 2 બાળકોના ડિપ્ટેરિયાના કારણે મોત થયા છે અને બાકીના બીજા 2 બાળકો પણ પાલનપુર સિવિલમાં એડમિટ છે. વાલીઓને ખાસ જણાવવાનું કે ડિપ્ટેરિયાના કારણે ગભરાવાની જરૂર નથી, પણ એવું કંઈ સામાન્ય લાગે કે બાળકના ગળાના ભાગમાં કંઈ તકલીફ જેવું લાગે તો તરત જ શાળામાં કે આરોગ્ય વિભાગને જાણ કરે, જેના કારણે બાળકોને સારવાર આપી શકાય. જરૂર છે શાળાની અંદર કેટલા બાળકો છે અને શું બાળકોને રસી અપાઈ ગઈ છે અને આરોગ્ય વિભાગે ખાસ કરીને ચકાસણી? આરોગ્ય વિભાગની ટીમ પણ અહીંયા શાળામાં આવી હતી અને બાળકોને તપાસ કરી.